जय माता जी, जय भवानी, जय जोहार, जय भीम, जय उमा खुड़ल, जय जिनेन्द्र, जय वेलनाथ जी, जय मा दादा। आप सब समाजना मोभियों ने, समाजना वरिष्ठ आगेवानों ने मारा वंदन प्रणाम। आपने एक बात આપણે સાંભળતા હોઈએ છીએ કે સમાજ નિર્માણ થકી રાષ્ટ્ર નિર્માણ, એ ખૂબ સારી વાત છે। સમાજનું જો આપણે નિર્માણ કરવામાં જો આપણે સફળ થઈએ તો દેશનું કે રાષ્ટ્રનું આપોઆપ નિર્માણ થઈ ચૂક્યું બરાબર કહેવાય। આપણે આકાશમાં આપણે મેઘધનુષ જોતા હોઈએ છીએ, એ અનેક પ્રકારના રંગોનું એક સમન્વય, અલગ અલગ પ્રકારના રંગોથી જોડાયેલું એ મેઘધનુષ આપણને આહ્લાદક, આંખને ગમે, નયન રમ્ય આપણને ચિત્ર જોવા મળતું હોય છે। એમાં એક એક રંગ જે છે એની એક આભા હોય છે, એક એની ઓળખ હોય છે, એકની વેલ્યુ હોય છે, એકનો રૂઆબ હોય છે। એ તમામ રંગો જ્યારે ભેગા થાય છે ત્યારે મેઘધનુષ્યનું રૂપ ધારણ કરે છે। એવી રીતે આ દેશના કે રાષ્ટ્રના અલગ અલગ સમાજો, જ્ઞાતિઓ, જાતિઓ આ જ્યારે ભેગા થાય ત્યારે રાષ્ટ્ર નિર્માણની કડીની પહેલું પગથિયું એ બનતું હોય છે। રાષ્ટ્ર નિર્માણના લક્ષ્યને લઈને સમાજના અલગ અલગ જ્ઞાતિ જાતિના મોભીઓ વર્ષોથી આ સેવાનીક પ્રવૃત્તિઓ અલગ અલગ રીતે કરી રહ્યા છે। કોઈ આરોગ્ય વિષયક દવાખાના બનાવે, કોઈ કેળવણીની સેવા માટે, શિક્ષણ સેવા માટે કોઈ શાળાઓ બનાવે, કોઈ ધર્મ સંસ્થાઓની આજુબાજુમાં કોઈ ધર્મશાળાઓ બનાવે, કોઈ સમૂહલગ્ન જેવી સામાજિક પ્રવૃત્તિ કરે, કોઈ બેટી બચાવો બેટી પઢાઓના મુદ્દા સાથે એક દીકરીનું મહત્વ આપણા સમાજમાં શું છે એનું મૂલ્ય સમજાવવા માટે એક અભિયાન ચલાવે, કોઈ પાણી સિંચાઈ માટે, પાણીને બચાવવા માટે કોઈ ઝુંબેશ ચલાવે, કોઈ અલગ અલગ રીતે જેને જે સમાજની જરૂરિયાત છે એ સમાજના એ જાતિના લોકો એનો સમાજ આવી પ્રવૃત્તિઓ કરતી હોય છે અને કરતી આવી છે। પણ એ સમાજની જ્યારે પ્રવૃત્તિ છે, કોઈ ભવન બનાવવું હોય, કોઈ બીજું ત્રીજું કરવું હોય ત્યારે એનું લોકાર્પણ થતું, એનું ઉદ્ઘાટન થતું, ત્યારે એ જ સમાજના વરિષ્ઠ નેતાઓ, વરિષ્ઠ આગેવાનો હોય જેને પોતાનું યોગદાન આપેલું છે, યુગ પુરુષો છે એ સમાજના, એમના સાનિધ્યમાં, એમના વડપણ નીચે, એમના હસ્તે આવા વિમોચન કે લોકાર્પણ કે ઉદ્ઘાટનો થતા હતા। છેલ્લા ઘણા વર્ષોથી તમે જોઈ રહ્યા છો કે આવા અલગ અલગ જાતિ, સમાજ, જ્ઞાતિના સમાજ લોકો, એમાંથી અમુક એ રાજકીય લોકોને મહેમાન તરીકે બોલાવે અને એમના હસ્તે એનું ઉદ્ઘાટન કે લોકાર્પણ કરાવતા રહ્યા છે। મોટા મોટા ભવનો બનાવે, વિદ્યાર્થીઓની માટેની હોસ્ટેલ બનાવે, કેળવણીના ધામ બનાવે, પણ એનું ઉદ્ઘાટન જે છે એ એના સમાજના મોભીઓ નહીં પણ રાજકીય આગેવાનોને એમાં આમંત્રણ આપે છે અને એના હસ્તે એને ઉદ્ઘાટન કરાવતા હોય છે। તમામ લોકોમાં આ દાખલા લાગુ ન પડે પણ અમુક સમાજના, અમુક જ્ઞાતિના, અમુક જાતિમાં કંઈ ને કંઈ રીતે એવા બનતા બનાવો આપણી સામે આવી રહ્યા છે કે એ સમાજમાં એ રાજકીય માણસ આવે, એને ત્યાં એ સમાજ એને પૂરતો માન મર્તબો આપે, એનું રિસ્પેક્ટફુલી એનું આસન આપે, એને નવાજે, એને બે શબ્દ બોલવા માટે સમાજને
એની વ્યવસ્થા સમાજ કરે, ત્યાં સુધી બરાબર છે. પણ કોઈ રાજકીય વ્યક્તિ, કોઈ જાહેર જીવનનો વ્યક્તિ, એ જે એ સમાજ એને મહેમાન બનાવે છે, એ સમાજ ઉપર આધિપત્ય કરવા માટે એ સમાજ એને નથી બોલાવતો. સમાજ એને દિશા આપવા માટે, કંઈ મદદરૂપ થાય એના માટે રાજકીય આગેવાનને બોલાવે છે, નહીં કે એ રાજકીય આગેવાન બહારનો માણસ સત્તારૂઢ હોય કે ન હોય, પણ સમાજ ઉપર એનું આધિપત્ય જમાવવા માટે એ જો આવે તો એ સમાજ માટે એ ભવિષ્યની બાબતમાં પ્રશ્નાર્થ ચિહ્ન લાગી શકે, ઉજળા ભવિષ્ય માટે. અને આજકાલ જે બની રહ્યું છે એ કંઈક આવા ઈશારાઓ થતા રહ્યા છે કે સમાજમાં સારી પ્રવૃત્તિ થાય એનું ઉદ્ઘાટન કરવા માટે આવે અને સમાજ ઉપર એનું આધિપત્ય જમાવવાની વાત થાય. ગામડા ગામમાં કોઈ મહેમાન આવે કોઈના ઘરે, ત્યારે યજમાન લોકો એના માટે એક મહેમાન ગતિ જે કહેવાય, જે પરણાગત કહેવાય, એ ખૂબ આદરભાવથી પરણાગત કરાવતા હોય છે. એના ફળિયામાં કે એના આંગણામાં એના ઢોલિયા ઢાળે, રોજબરોજનું પાગરણ નહીં, ઓઢવા પાથરવા નહીં, પણ નવું પાગરણથી, ચાદરથી, તકિયાથી એને ઢોલિયા ઉપર બેસાડવામાં આવે. જમવાનો વખત થાય એટલે એને પાટલા ઉપર બેસાડી આદરપૂર્વક એને ભોજન આપે. ત્યાં સુધી બરાબર છે, મહેમાનને રિસ્પેક્ટફુલી વાતાવરણમાં એને મહેમાન ગતિ કરાવવા માટે યજમાનની ફરજ હોય છે. પરંતુ કોઈ પણ મહેમાન એની ફળિયામાંથી ઊભો થાય, એની ઓસરીમાં આવે અને ઓસરીમાંથી એનો ઉમરો ઓળંગી અને ઘરમાં નથી જતો, અને જ્યારે પણ એ ઘરમાં જવાનો પ્રયાસ કરે ત્યારે યજમાનને એ ખબર પડી જાય છે કે આ મહેમાન જે છે એનું મહેમાન પણ એ છોડી રહ્યા છે. અને એવું નથી બનતું ક્યાંય, એવા કિસ્સા નથી બનતા મહેમાન મહેમાનમાં એની રિસ્પેક્ટમાં એની પરિયુમાં રહી અને મહેમાન ગતિ માણીને જતા રહેતા હોય છે. પરંતુ સમાજની અંદર જે ઘટનાઓ સમાજમાં બની રહી છે એમાં જે મહેમાન આવે છે, રાજકીય ખાસ કરીને આગેવાનો આવે છે, એ મહેમાન ગતિનું ભાન ભૂલી અને એ સમાજ ઉપર, એ સંસ્થા ઉપર, એ જ્ઞાતિ જાતિ ઉપર એ પોતાનું આધિપત્ય જમાવવા માટે એના ત્રાગા ગોઠવવાની શરૂઆત કરી દીધી હોય છે. આ તમામ સમાજમાં બનતું નથી અને આ તમામ સમાજને લાગુ પણ પડતું નથી, પણ કંઈ ને કંઈ રીતે જે જોવા મળતી ઘટનાઓ જે છે, જોવા મળતી બાબતો છે, એમાંના અમુક સમાજમાં જે આ બની રહ્યું છે, જો આવી ઘટનાઓ બનતી રહેતી હોય અને આવી બનતી રહેશે તો સમાજ નિર્માણ તો નહીં થાય અને એની સાથે સાથે રાષ્ટ્ર નિર્માણનું તો સપનું પણ નથી આવવાનું. આ પરિસ્થિતિ માટે બે બાબત દરેક સમાજના લોકોએ જ્યાં આવી ઈશારાઓથી વાત થતી હોય ત્યાં આગળ બે બાબત ધ્યાનમાં મૂકવી જેવી એવી મારી સાદર વિનંતી છે, નમ્ર વિનંતી છે, નમ્ર નિવેદન છે. એક, કે સામાજિક પ્રવૃત્તિ કરતી કોઈ પણ સમાજની શાખા, એ સમાજના લોકો કોઈ પણ રાજકીય આગેવાનને જ્યારે આમંત્રણ આપે છે ત્યારે એનું મંચ જે સ્વભાવમાં થયેલો હોય છે એ મંચ ઉપર જે સમાજ, જ્યાં આગળ, જે વિસ્તારમાં, જે લોકેશન ઉપર, એની આજુબાજુના વિસ્તારના લોકોમાં જે જે રાજકીય પક્ષના આગેવાનો હોય એ તમામને સરખી ભાગીદારી આપી અને એને મંચનું શોભાયમાન કરવું જોઈએ. મંચ ઉપર સરખી ભાગીદારી તમામ રાજકીય પક્ષોને આપવી જોઈએ, નહીં કે એક પક્ષ એને તમામ મંચ ઉપર બેસનારા લોકો કોઈ એક રાજકીય પક્ષના હોય, એ સંદેશો સારો નથી છૂટતો. એ સમાજ ત્યાં જ તૂટવાની શરૂઆતની દિશામાં આગળ વધી ચૂક્યો હશે. આ સમાજના મોભીઓ યાદ રાખવા જેવું છે. અને બીજી બાબત, સમાજ ઉપર જો આધિપત્ય જમાવવા માટે કોઈ મહેમાન આવે તમારો તો એને તમે લાલ આંખ કરજો, અને જો મોભીઓ તમારા સમાજના લાલ આંખ ન કરી શકે તો સમાજે જાગૃત થવાની જરૂર છે, સમાજે લાલ આંખ કરવાની જરૂર છે. કારણ કે મોભીઓ ઘણી વખત એવું પણ બને છે કે મોભીઓ એ જે આધિપત્ય જમાવવા માટે જે રાજકીય આગેવાનો
જે તૈયારીમાં બેઠા હોય છે એના અંદર એનો હુતાત્મા સમય ગયેલો છે, એનો આત્મા એના મય બની ગયેલો હોય છે. એટલે તમારા સમાજમાંથી જે મોભીઓ જે છે એને મોભીઓને બરાબર તમે ચેક કરજો. કંઈક આ રાજકીય આગેવાનો જે સમાજ ઉપર આધિપત્ય જમાવવા માટે જે આત્માઓ આવી રહ્યા છે એ કંઈક આત્માઓ અમારા મોભીમાં આત્મા તો દાખલ નથી થઈ ગયો ને. મારી આ ટૂંકી વાત, સમાજ નિર્માણ થકી રાષ્ટ્ર નિર્માણની આપણે વાત કરનારા લોકો ભારત દેશની અંદર કે રાજ્યની અંદર જ્યાં પણ રહેતા હોય ત્યાં, કોઈ પણ સમાજ, કોઈ પણ જાતિ, કોઈ પણ જ્ઞાતિમાં આપણે સમાયેલા છીએ, આપણે એ સમાજથી પર નથી, પણ મારા સમાજની અંદર, મારા સમાજમાં જે કંઈ સારી પ્રવૃત્તિ થાય, એ રિસ્પેક્ટફુલી પ્રવૃત્તિ થાય, એ સમાજનું યોગદાન છે, એ દાતાઓનું યોગદાન છે, એ કંઈ ને કંઈ નાના લોકો, કર્મઠ લોકોની યોગદાનને સમજ અને ભાવનાથી એનો નિખાર સમાજ કરતો હોય છે, નહીં કે રાજકીય આગેવાનો, કોઈ પણ પક્ષના આગેવાનો. એ માત્ર ને માત્ર તમારા મહેમાન છે, એની મહેમાનની પરીઓમાં એમને તમે આલન પાલન આપો, નહીં કે તમારા સમાજ ઉપર કે તમારા સમાજની જ્ઞાતિ ઉપર કે સમાજની કોઈ પણ પ્રવૃત્તિ ઉપર એના ઉપર આધિપત્ય કરે, આધિપત્ય જમાવે. એનાથી સમાજને કશો ફાયદો નથી, સમાજ તૂટવાની શરૂઆત ત્યાંથી થાય છે. આ લાલ આંખ દરેક સમાજના લોકોએ મગજમાં રાખી અને સમાજની આવી પ્રવૃત્તિ કરતી વખતે ધ્યાનમાં રાખવી ઘટે. આભાર.